નવસારી ખાતે ગુજરાતી રંગમંચ પર પ્રેક્ષકો માટે બે નવી ફિલ્મોનું શૂટિંગનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વર્ષો બાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પણ ધીરે ધીરે બોલિવૂડની જેમ પ્રેક્ષકોના દિલમાં સારા ફિલ્મો બનાવી જગ્યા કરી રહી છે અને ગુજરાતી ભાષા અને ગુજરાતી ફિલ્મો જોવા માટે દર્શકો પણ ઉત્સાહ બતાવી રહ્યા છે. ત્યારે મનોરંજન માટે આગામી દિવસોમાં બે ફિલ્મ મોટા પડદા પર આવી રહી છે. ગુજરાતી રંગમંચ પર પ્રેક્ષકો માટે બે નવી ફિલ્મોનું શૂટિંગનું શુભારંભ કરવા નવસારી ખાતે કરવામાં આવ્યું હતું. આગામી દિવસમાં નિર્માતા વિજય કિકાણી દ્વારા હું તો પાટીદાર છું નામની ફિલ્મ મોટા પડદા પર ધૂમ મચાવવા માટે તૈયાર થઈ રહી છે. હું તો પટેલ છું નામની ફિલ્મમાં સરદાર સાહેબ સાથે જોડાયેલા લોકો અને ખાસ કરીને પાટીદાર સમાજ અને એમના દ્વારા કરવામાં આવેલા અનેક સારા કાર્યો માટે આ ફિલ્મમાં દર્શાવવામાં આવશે. આ ફિલ્મનું મુહૂર્ત નવસારીમાં કરવામાં આવ્યું હતું. નિર્માતા, રાઇટર, ડિરેક્ટર અને ફિલ્મની સ્ટારકાસ્ટ ખાસ ઉપસ્થિત રહી હતી. હિન્દી ફિલ્મના જાણીતા કલાકાર હેમંત ઝા, જેમણે હિન્દી સિનેમામાં 20 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે અને ગુજરાતી નાટકોમાં અસંખ્ય ભૂમિકાઓ ભજવી છે, એવા દિગ્ગજ કલાકાર આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા અદા કરવા જઈ રહ્યા છે. આજથી વર્ષો પહેલા ગુજરાતી ચલચિત્ર એટલે કે માત્ર ધાર્મિક ફિલ્મો દર્શાવવામાં આવતી હતી, પરંતુ સમય જતાં ફિલ્મોનું સ્થાન ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. ત્યારે લોકોને આપણા ધાર્મિક ગ્રંથો અને ધાર્મિક સ્થળોની માહિતી એક મનોરંજન દ્વારા મળે એ માટે એક પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે નિર્માતા વિજય કિરકાણી દ્વારા આવા જ એક નવા સભ્ય સાથે ફિલ્મ બનાવી રહ્યા છે, જેમાં જૈન લોકોનું પવિત્ર સ્થળ એટલે મહુડી ધામ અને એ જ વિષય ઉપરથી પ્રેરણા લઈ મહુડીના મહાબલી નામની ફિલ્મનું શૂટિંગની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ભગવાન ધનાકર્ય મહાવીરના ચમત્કારો અને લોકોને થયેલા એમના અનુભવો વિશે મનોરંજનના માધ્યમથી લોકો સમક્ષ મૂકવામાં આવશે. મિથોલોજિકલ ફિલ્મ હાલ સિનેમાઘરોમાં ચાલતી નથી, પરંતુ ધર્મના સાંસ્કૃતિક જાણીતા એવા નવા પ્રકારની ફિલ્મ બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે, જેથી કરીને ભવ્ય વારસો જળવાઈ રહે. જ્યારે બોલિવૂડની ફિલ્મોની સાથે સાથે કદમ મિલાવીને ગુજરાતી ફિલ્મો પણ હવે એટલી જ આકર્ષક અને દર્શકોના હૃદય સુધી પહોંચવામાં સફળ થઈ છે, ત્યારે આવનારા દિવસોમાં આવી રહેલી બે મોટી ફિલ્મો હા હું પાટીદાર અને મહુડી નામ મહાબલી મોટા પડદા પર કેટલા કમાલ દેખાડે છે એ દર્શકો ફિલ્મ જોયા પછી કહી શકશે. મહુડીના મહાબલી મૂવી મહુડી ઉપર પ્રસ્તુત કરતા છે. મહુડી ગામ વિશે, દરેક એના ચમત્કાર વિશે, ઘંટાકર મહાવીરનો જે મહિમા છે એ મહિમા વિશે દરેક વ્યક્તિ જાણે છે. પણ આ પ્રચાર ઘંટાકર મહાવીર દાદાનું જે સત્વ છે, એ જીવતા જાગતા દેવ તરીકે એમની જે સ્થાપના થયેલી છે, એ સ્થાપના દેશ વિદેશમાં પ્રસરે એના એક પ્રયત્નના ભાગરૂપે જૈન સમાજ માટે અને અન્ય તમામ સમાજ જૈન સમાજનો મહિમા, ઘંટાકર મહાવીરનો મહિમા સમજી શકે એ માટે અમે મહુડીના મહાબલી નામનું પિક્ચરનું નિર્માણ કરી રહ્યા છીએ. પિક્ચરનો ટ્રેન્ડ પહેલા હતો, જી ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે, શું લાગે છે, કેટલા સફળ રહેશો આ બાબતે? આપણું પિક્ચર ચોક્કસ મેથોડિકલ પિક્ચર નહીં કહી શકાય. આપણું પિક્ચરની અંદર એન્ટરટેનમેન્ટ બી છે, ભગવાનનો મહિમા બી છે, જૈન સમાજને ચોક્કસ મેસેજ આપવાનો મેસેજ બી છે. અને આવનારી પેઢી, અત્યારે ઘણી બધી વખત આપણને સવાલ થશે, હશે આપણે આરતી કરીએ, ઘંટાકર મહાવીરની પૂજા કરીએ, પણ એ પૂજા કરવા પાછળનું મહત્વ શું? મારો દીકરો છે, દીકરાએ મને 7 વર્ષના ઉંમરમાં દીકરાએ મને સવાલ કર્યો કે પપ્પા તમે મને આરતી આખી મોડે બોલાવો છો, હું દાદાની દર કાઢી છું, પૂજા કરું છું, પણ એક જ દિવસ પૂજા થવાનું મહત્વ શું? એક જ દિવસ આરતી કરવાનું મહત્વ શું? આ આરતીના જે શબ્દો છે એ શબ્દોનું મહત્વ શું? તો આવા ઘણા બધા સવાલો આવનારી પેઢીના અંદર થતા હશે. તો આ સવાલોનું એ લોકોને નિરાકરણ મળી શકે એના ભાગરૂપે અમે લોકોએ મહુડીના મહાબલી પિક્ચરનું નિર્માણ કર્યું છે. બહુ જ સુંદર અનુભવ રહ્યો. પ્રેક્ષકોને સલામ. એ લોકો જે રીતે મનોરંજન માણે છે એ રીતે મને વધારે ને વધારે ઈચ્છા થાય છે કે એમની સેવા હું વધારે કરું. આ રીતે જ મેં જે અનુભવો મેળવ્યા એમાં નવા અનુભવો ઉમેરાતા જાય છે અને એનો મને ખૂબ જ આનંદ છે. અને ખરેખર આપણા પ્રેક્ષકોને મારા દિલથી વંદન. ફિલ્મમાં બેવ પ્રકાર છે અને બેવ કથાવસ્તુની અંદર મનોરંજન પણ છે, એની સાથે સાથે એક આખા સમાજને અપાતો સંદેશ પણ છે. એ બેવ વસ્તુને આવરી લેવાય છે જેથી કરીને ફિલ્મનું મનોરંજનનું સાતત્ય પણ જળવાય અને સમાજને માટેનો એક જે સંદેશો છે જે પ્રેરણાદાયક છે એ પણ સચવાય. દેસાઈ, હું પટેલ છું, પ્રસ્તુત કરતા છું. અગાઉ પણ હું ગુજરાતી પિક્ચરો બનાવી ચૂક્યો છું અને મારા મિત્ર
અને પાર્ટનર એવા વિજયભાઈ જોડે અમે હું પટેલ છું પિક્ચર બનાવી રહ્યા છીએ. આજે નવસારી ખાતે બે ઘણી સારી મોટી પિક્ચરોનું મુહૂર્ત કરવામાં આવ્યું છે. હું પટેલ છું અને મહુડીના મહાબલી, અને બંને પિક્ચર ખૂબ જ સારી, સમાજને એક સારો સંદેશ આપતી અને પ્રેક્ષકો એક સારું મનોરંજન નિર્દોષ માણી શકે એ ટાઈપની પિક્ચર બનાવવામાં આવશે. અને ફિલ્મ અને નાટ્ય જગતના સારા કલાકારોને આની અંદર કાસ્ટ કરવામાં આવ્યા છે અને આનું શૂટિંગ ટૂંક સમયમાં ચાલુ થશે. આભાર. સરદભાઈ, આ મૂવીનું શૂટિંગ શરૂ થશે આજથી, કેટલા ટાઈમમાં બની જશે અને ક્યારે રિલીઝ થશે, કોઈ ડેટ ફાઇનલ કરી છે? એટલે અલગ અલગ જગ્યાએ શૂટિંગ કરવાનું હોય છે અને ત્યાંની પરમિશન મેળવવાની અને કલાકારોના ટાઈમને બધું એડજસ્ટ કરવાનું, એટલે એ જે પ્રમાણે મળે તે પ્રમાણે અમે શૂટિંગો કરશું. અને થોડું શૂટિંગ બહાર પણ, ઓવરસીઝ બી કરવાનું પ્લાનિંગ છે, તો એનું જે રીતે અમને પરમિશન મળે અને થાય એ પ્રમાણે. એટલે તારીખ અત્યારે હું તમને નહીં કહી શકું, પણ બહુ ટૂંક સમયમાં બંને પિક્ચર અમે રિલીઝ કરશું. સૌથી પહેલાં તો હું આ દક્ષિણ ગુજરાતની ભૂમિને વંદન કરું છું અને ખૂબ ખૂબ, જેમ વાપીથી તાપી પવિત્ર ભૂમિ કહેવાય છે, હું મુંબઈ રહું છું પણ મને ખૂબ મળ્યું છે અહીંયાથી. હું આમ લકી અને ઘણી વાર અફસોસ થાય કે હું અહીંયા રહ્યો નહીં, જન્મ નહીં, પણ મજા આવે છે. ભગવાને મને અહીંયા ફિલ્મ બનાવવાનો મોકો આપ્યો. આજે તમામ દર્શકો, એક સરસ મજાનું જૈનોનું પણ અત્યારે પજુસનનું મહાપર્વ ગયું અને ગણપતિ દાદા પધાર્યા છે અને આપ સૌની સમક્ષ અમારી બે ફિલ્મો, બહુ મોટી ફિલ્મો આપના દર્શકોના આશીર્વાદથી અમે લઈને આવી રહ્યા છે. હા, હું પટેલ છું અને મહુડીના મહાબલી. મારા હા હું પટેલના નિર્માતા શ્રી વિજયભાઈ કિકાણી, મારા ગોડફાધર શરદભાઈ દેસાઈ અને મારા મહુડીના મહાબલીના મારા અન્નદાતા અંકિતભાઈ મહેતા પણ અહીંયા છે. અને આ ફિલ્મમાં એક ખૂબ જ અગત્યની બંને ફિલ્મોમાં ભૂમિકા ભજવનાર કલાકારો પણ હતા, આપ મળ્યા. અને મારા ખાસ મિત્ર દિગ્ગજ એવા હેમંતભાઈ અને ધારા પણ આપણી સાથે છે અને એક ટીમ સાથે. એક સર, ફિલ્મ છે ને ઇઝ ઓનલી એન્ટરટેનમેન્ટ, એન્ટરટેનમેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ. તો એક સારું એન્ટરટેનમેન્ટના માધ્યમથી, અને મને ખુશી છે કે મારા પ્રોડ્યુસરો, આઈ એમ લકી, હું વચ્ચે બેઠો છું પણ વચ્ચે ફસાણો નથી. મને બહુ ખુશી છે, બધા સારા છે. એક સારી ફિલ્મ બનાવવા માટે જે લિબર્ટી જોઈએ, જે કાંઈ. હા, અગેન વિજયભાઈ પટેલ છે એટલે શરદભાઈ દેસાઈ છે, પણ એમને પટેલનું હતું તો પટેલ માટેની જે પટેલ સમાજનું, અમારે કોઈ પટેલ સમાજમાં બહુ હીર છે, ખમીર છે, એમની જે સારી વાતો છે એને અમે મણી છે કે ફિલ્મમાં. અમે જ્યારે રાઇટર એસોસિએશનમાં જઈએ છીએ ને ત્યારે એક બહુ મોટું બોર્ડ માર્યું છે, સમાજ કો અચ્છી બાત દેના એક લેખક કા ઉત્તરદાયિત્વ હોતા હૈ. એટલે એક સારી વાર્તા, સારો મેસેજ અને આપણું ગુજરાત, ગતિશીલ ગુજરાતમાં આપણા પટેલ ભાઈઓ માટેનું એક પટેલના દીકરાએ જોયેલું સ્વપ્ન સારી રીતે કરવા જઈએ છે. અને અગેન અંકિતભાઈ પણ એક બહુ મોટા દિગ્ગજ પ્રોડ્યુસર છે, મહુડી એમનું વતન છે, ગામ છે. આપ શ્રી મહુડી નાનપણથી મહુડીમાં મોટા થયા અને મને કે મારી જ્યારે મારે પહેલી ફિલ્મ બનાવી છે ને મનોજભાઈ, હું મારા મહુડીના ઘંટાઘણા મહાવીર દાદા માટે બનાવીશ ને, ગુજરાતીમાં જ બનાવીશ, પછી ભલે મારે હિન્દી, મલયાલમ, તેલુગુ, હોલિવૂડ જ્યાં જવું હશે જવાનું. શક્તિ છે, પ્રભુ એમને કૃપા કરી છે અને જશે જ, કદાચ સાથે મને પણ લઈ જાય. અને હવે રેસ્ટ તમારે, આ લોકો હાજર છે બધા. ફિલ્મની તો વાત થઈ ગઈ, પણ હવેનો યુગ વેબ સિરીઝ અને ઓટીટી પ્લેટફોર્મ્સનો આવી રહ્યો છે. હા સર, જેમ જેમ કોવિડની સિચ્યુએશન નોર્મલ થતી જાય છે, થિયેટર્સ તો ખુલશે, પણ ઓટીટી પ્લેટફોર્મનો વર્ગ આ વસ્તુ એક્સેપ્ટ થશે? ઓફકોર્સ સર, અમારી તમે સર્ચ કરશો કે ટાઈપ સરસો મનોજ નથવાની, ઓટીટીને કરો ને હમણાં આવ્યું, એ પહેલાંથી ઓટીટી અમારી ફિલ્મો બહુ મિલિયન્સ એન્ડ બિલિયન્સમાં જોવાય છે. અને બીજું શું છે સર, ફિલ્મ ઇઝ લાર્જર દેન લાઈફ, એનો કેનવાસ મોટો છે. 70 mm તમે બેસો અને આટલામાં એક મીડિયા સમક્ષ, પહેલાં છે ને અમે લોકો રીલમાં ફિલ્મ બનાવતા એટલે કાળું કપડું આવે, ઢાંકીએ, 3 વર્ષ તો એક્સપિરિયન્સ, એને કેમેરાની નજીક આવવા દઈએ, ફિલ્મ પણ પ્રિન્ટ ચાલતી કાર્બનથી સિનેમામાં. એટલે શું છે, બધું સ્પેશિયલાઇઝ લોકો હતા એટલે ફિલ્મ જોવા તમે ટિકિટ લઈને સિનેમાઘર સુધી આવતા. હવે શું થઈ ગયું કે મોબાઈલમાં પણ શૂટ થઈ જાય એટલે લોકો જોતા પણ મોબાઈલમાં હતા, સિનેમા સુધી કોઈ નથી આવતા.
તો ઠીક છે, એન્ટરટેનમેન્ટ છે, પ્રેક્ષક ભગવાન છે. જો 100 રૂપિયા ને 200 રૂપિયાની ઘડિયાળને 2 મહિનાની વોરંટી ગેરંટી આપતા હોઈએ તો અમે 100 રૂપિયાની ટિકિટ લેનાર ને 2 કલાકની એન્ટરટેનમેન્ટની ગેરંટી ના આપી શકે તો અમને ફિલ્મ બનાવવાનો કોઈ હક નથી.